રાજકોટ શહેરના સર્વેશ્વર ચોકમાં દિવાળીની રાતે 1:30 વાગ્યાના અરસામાં ફટાકડા ફોડવા જેવી બાબતે થયેલી બોલચાલી હત્યામાં ફેરવાઈ હતી. આ બનાવમાં કાર્તિક સરવૈયા નામના યુવકનું મોત નિપજ્યું છે, જ્યારે મૃતકના ભાઈ પ્રકાશ સરવૈયા તેમજ પિતરાઈ ભાઈ કેતન વોરાને ઈજા પહોંચતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. પોલીસ ફરિયાદમાં મૃતકના ભાઈ પ્રકાશ સરવૈયાએ જણાવ્યું, દિવાળીની રાતે તેમજ તેમનો મોટો ભાઈ તેમજ માસીનો દીકરો કેતન વોરા ફટાકડા ફોડવા માટે સર્વેશ્વર ચોક પાસે રહેતા તેમના મિત્રના ઘરે ગયા હતા. આ દરમિયાન રાતના સમયે તેઓ ગ્રુપમાં ફટાકડા ફોડતા હતા, જ્યારે તેમની સામે 42 પંજાબી ધાબાના માલિક જેમનું નામ અમરદીપ સિંઘ ઉર્ફે બલી છે તે પણ ત્યાં ફટાકડા ફોડતા હતા. જ્યારે અમરદીપ સિંઘ ઉર્ફે બાલીએ એક ફટાકડાની લૂમ કાર્તિક ઉપર નાખી હતી, તેમજ થોડીવાર બાદ અમરદીપે બીજી વખત ફટાકડાની લૂમ નાખવામાં આવતા બોલચાલી તેમજ ઝઘડો થયો હતો. જો કે ત્યારબાદ બંને વચ્ચે સમાધાન પણ થયું હતું. જો કે રાતના સમયે અમરદીપ સિંઘ ઉર્ફે બલીએ 1:30 વાગ્યાના અરસામાં કાર લઈને આવ્યો અને તેમની ઉપર કાર ચલાવવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારબાદ અમરદીપ સિંહ કારમાંથી નીચે ઉતર્યો અને મારામારી કરી અને કેતનને જેમ મન ફાવે તેમ છરીના ઘા ઝીક્યા હતા. આરોપી ઘટનાને અંજામ આપ્યા બાદ નાસી ગયો હતો અને આ મામલે પોલીસે તેને ઝડપવા કાર્યવાહી હાથ ધરી હતી, જે અંતર્ગત આજે તેને જામનગર રોડ ઉપરથી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો.